આપણા હાથ મજબૂત કરવાના છે કોના? મને બોલાવો, જવાબ આપો. તમે કોના હાથ મજબૂત કરવાના છે? તો મોટેથી બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના. તમે તો બધા જણે આમ સાપ સૂંઘી ગયો એમ ચૂપ થઈ ગયા છો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તો બીજી તરફ ભાજપમાંથી મનસુખ વસાવા અને દર્શના દેશમુખના અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જેમાં આજે દર્શનાબેને કહ્યું કે ભાજપે તમને શું નથી આપ્યું, મનસુખ વસાવાને સાથ આપો. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. એ સમયને જ્યારે ખરી સમયે જરૂર હતી ત્યારે તમારે સૌએ એક નાનકડી ભૂલના લીધે આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા. રાજપીપળામાં સન્માન સંમેલન યોજાયો હતો, જેમાં આદિવાસી સમાજના લોકો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જ્યાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ પણ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે મનસુખ વસાવાને સાથ આપવા કહ્યું હતું, જ્યાં તેમને કોઈ સારો પ્રતિસાદ પણ નહોતો મળ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ તેવું પણ કહી રહ્યા છે કે તમને સાપ સૂંઘી ગયો છે કે શું. આવો જોઈએ શું કહ્યું ધારાસભ્ય દર્શના દેશમુખે. મોટેથી બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના. તમે તો બધા જણે આમ સાપ સૂંઘી ગયો એમ ચૂપ થઈ ગયા છો. તો જોરથી બોલો કે મનસુખભાઈ વસાવાના હાથ જ્યારે આપણે બધાએ મજબૂત કરવાના છે તો તમારા બધા તરફથી અવાજ આવવો જોઈએ, જેથી મનસુખભાઈને પણ વિશ્વાસ આવે કે મારા સમાજના લોકો એમની પડખે ઊભા છે. એક નાનકડી ભૂલના લીધે સાહેબે આખું જીવન આદિવાસી સમાજ માટે, ડેડિયાપાડા શાકબારાના સર્વે લોકો માટે એમણે જે પોતાના જીવનનો ભોગ આપ્યો છે, એમના જીવનનો જે સમય તમારા માટે આપ્યો છે, એ સમયને જ્યારે ખરી સમયે જરૂર હતી ત્યારે તમારે સૌએ એક નાનકડી ભૂલના લીધે આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા. આવનારા દિવસોમાં તમારે એ પુરવાર કરવાનું છે કે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો, કાર્યકરો, સર્વે આગેવાનો જે વિચારધારા સાથે જોડાયેલા છે એ પણ અને નથી જોડાયેલા એ લોકોએ પણ ડેડિયાપાડા અને શાકબારામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવાનું છે. આપણે ઘણીવાર જોઈએ છે કે સોશિયલ મીડિયામાં હોય, ન્યૂઝમાં હોય, પણ આપણે લોકો જ્યારે સામાવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે ત્યારે આપણે એનો જવાબ નથી આપી શકતા. આપણી પાસે શું નથી એ તમે વિચાર કરો ને. શું નથી આપ્યું? સારી શાળાઓ નથી આપી? આજે એકલવ્ય જેવી શાળાઓ તાલુકે તાલુકે બનાવીને શું આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો સારું શિક્ષણ નથી મેળવી રહ્યા? કોમ્પિટિટિવ એક્ઝામમાં આજે જ આપણા બાળકો શું ક્લાસ વનની કે સુપર ક્લાસ વનની જોબ પર નથી જઈ રહ્યા? એક અધિકારી વર્ગને છાજે એવું, એ મામલતદાર હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, ડીડીઓ હોય, પણ શું આ જગ્યાઓ? આ ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આપણે હાથ મજબૂત કરવાના છે કોના? મને બોલાવો, જવાબ આપો. તમે કોના હાથ મજબૂત કરવાના છે? તો મોટેથી બોલો ને કે કોના હાથ મજબૂત કરવાના. તમે તો બધા જણે આમ સાપ સૂંઘી ગયો એમ ચૂપ થઈ ગયા છો. તો જોરથી બોલો કે મનસુખભાઈ વસાવાના હાથ જ્યારે આપણે બધાએ મજબૂત કરવાના છે તો તમારા બધા તરફથી અવાજ આવવો જોઈએ, જેથી મનસુખભાઈને પણ વિશ્વાસ આવે કે મારા સમાજના લોકો એમની પડખે ઊભા છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે આપ અને એક આ મનસુખભાઈ નેતા, મનસુખભાઈ વસાવા અને આ ચંદુભાઈ દેશમુખ સિવાય કોઈ આ નર્મદા કે ભરૂચ જિલ્લામાં એવો નેતા નથી થવાનો એના ભૂતોના ભવિષ્યથી. પણ એમના જેવા નેતા આજે સમાજને માટે અડીખમ ઉભા રહે એવા નેતા આજ દિન સુધી નથી થવાના. જેમના હૃદયમાં આ સમાજ માટેની લાગણી છે, સમાજ માટેનું માન છે, સમાજ માટેનું સન્માન છે, અને એટલા માટે જ આપણે સૌએ આજે સૌએ બધાએ જ ભેગા થઈને આપણે એમને એ જ લાગણી અને પ્રેમથી અને ઉત્સાહથી એમને મજબૂત કરવા માટેની એક નેમ લઈને જવાનું છે, એક સંકલ્પ લઈને જવાનું છે.